સરસ. અત્યારે હાલ મજામાં રહેવું એ મહત્વનું છે, કારણ કે મજામાં રહેવું એક કળા છે. અત્યારે હાલ કોરોનાની મહામારી ચાલે છે ત્યારે આપણે બધા ક્યાંક ને ક્યાંક માનસિક તણાવમાં છીએ, અને મજામાં ક્યારે રહી શકાય કે આપણે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે નિયમોનું પાલન કરીએ. અત્યારે હાલ ખાસ નિયમોનું પાલન કરવું એ જરૂરી છે. તો અત્યારે હાલ આપણે જોઈએ છીએ કે આપણા જ આ પરિવારમાંથી બંને જણા મને એવા દેખાય છે કે જેમને માસ્ક નથી પહેર્યું. શું યોગ્ય કહેવાય ન કહેવાય? અને પછી આપણે કહીએ મજામાં, તો કેવી રીતે મજામાં? અને કદાચ મજામાં હોઈએ ને તો પણ આપણી મજા બગડી જાય. તો અત્યારે હાલ આપણે માસ્ક પહેરવું જરૂરી છે. બેન, તમે કેમ નથી માસ્ક પહેર્યું? લો વિચારો, બેન સ્ટાફ રૂમમાં માસ્ક મૂકીને આવ્યા છે. હવે ત્યાં શું કરવાનું? આપણે કાળજી રાખીને પહેરવાનું છે. બેન તમે કેમ નથી પહેર્યું માસ્ક? લો વાત કરો, આ બેન ઘરે મૂકીને આવ્યા છે. હવે ઘરે શું કરવાનું? માસ્ક જરૂર તો આપણે પહેરવાની છે. તો આ બધી બાબતો આપણે કાળજીપૂર્વક એને ધ્યાનમાં લેવી જોઈએ. અને આપણે ટીચર છીએ, શિક્ષક છીએ. ચાણક્યએ કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. જો આપણે જ આવું કરીશું તો આપણે સમાજને શું મેસેજ આપવાના? તો આ ન ચાલે. તો અત્યારે જ લો હું માસ્ક તમારા માટે લાવ્યો છું. મને ખબર હતી કે તમે નથી પહેરી લાવ્યા. લો તમે માસ્ક પહેરી દો અત્યારે. વાહ, ખૂબ સરસ. આને કહેવાય જાગૃતિ. આપણે બધાએ આપણાથી શરૂઆત કરી અને આપણા આસપાસના વિસ્તારમાં પણ જાગૃતિ લાવવા પ્રયત્ન કરવાનો છે. તો એના માટે આજે આપણે બધા સંકલ્પ કરીશું. કરીશું ને? આવો આપણે બધા સંકલ્પ કરીએ. અમો શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળાના ચહેરા ઉપર માસ્ક કે દુપટ્ટો રાખીશું. કામ સિવાય ઘરની બહાર નહીં ફરીએ. અને અમારા આસપાસના વિસ્તારમાં આ લોક જાગૃતિનો સંદેશ ફેલાવીશું. ભારત માતા કી જય.